સબ સલામતના દાવા થઈ રહ્યા છે, પરંતુ સિવિલ હોસ્પિટલની હાલત એટલી ખરાબ છે કે કેસીસ વધી રહ્યા છે, સાથે અન્ય રોગના દર્દીઓને પણ હાલાકી પહોંચી રહી છે. જેમના સ્વજન દાખલ છે તેમને પણ યોગ્ય જવાબ મળતા ન હોવાનું પરિવારજનો કહી રહ્યા છે. યોગ્ય સારવારનો અભાવ અને તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ દર્દીના સગા કરી રહ્યા છે. તેમના જ મુખે સર્ટી હોસ્પિટલની સ્થિતિ આખરે કેવી છે આપને સમજાવી. ભાવનગર સર્ટી હોસ્પિટલમાં એવું કહી શકાય કે ઘોર બેદરકારીને લઈને સ્થિતિ ખૂબ જ વણસી રહી છે. ત્યારે અમારી સાથે આપ જોઈ શકો છો દ્રશ્યો, કઈ રીતે લોકો જેમના સ્વજનનું અવસાન થતા રડી રહ્યા છે. શું છે સમસ્યા બેન, ક્યાં આપને તકલીફ પડી? ત્રણ દિવસ પહેલા અમે એડમિટ કર્યા હતા ત્યારે કમ્પ્લેટ હતું, ઓક્સિજનની કમી હતી એટલે તાત્કાલિક અમારે એડમિટ કરવા પડ્યા. ત્રણ દિવસ સુધી સારું હતું, કાલ રાત્રે 8:30 સુધી હું ટિફિન પહોંચાડું છું, પછી જમીને કહે છે કે મને સારું છે. આજ સવારે મેં 8 વાગે પૂછ્યું કે ચા પાણી પીધા ત્યારે ફોન સ્વિચ ઓફ આવ્યો, અને 8:30 ફોન ત્યાંથી આવે, 9:30 ફોન આવે છે હોસ્પિટલથી. એમને તંત્રની ક્યાં, ડોક્ટરોની ક્યાં બેદરકારી, આપને આ હોસ્પિટલની બેદરકારી ક્યાં લાગી રહી છે? હોસ્પિટલની બેદરકારી સાહેબ પૂરેપૂરી છે, કારણ કે એક જ રાતની અંદર અમારું પેશન્ટ ન જઈ શકે, કારણ કે એટલા બે કમ્પ્લેટ હતા. કાલ રાત્રે મેં ફોનમાં વાત કરી, મને બોલે છે કમ્પ્લેટ ઓક્સિજન. તમારા જે દર્દી છે તેમણે ફરિયાદ કરી હતી કે મુશ્કેલી પડી રહી છે સારવારમાં? હા, કહેતા હતા, કારણ કે સવારમાં કોઈ જાતનું લિક્વિડ કે કાંઈ આવતું નહોતું, ખાલી નાસ્તો જમવાનું અને રાતનું જમવાનું જ આવતું હતું. એ એમને નહોતું ભાવતું એટલે મેં ઘરેથી ટિફિન. પરિવારનો આક્ષેપ છે કે જે તેમના દર્દી છે તેમને સારવાર મળવી જોઈએ, જે ભોજન મળવું જોઈએ તે નથી મળ્યું, અને જે મોત, જે અવસાન થયું છે તેમાં ક્યાંક ને ક્યાંક અંદરના જે વહીવટકર્તાઓ છે, મેનેજમેન્ટ છે, તેમની જવાબદારી છે, જવાબદાર હોય તેવો આક્ષેપ કરી રહ્યા છે. શું છે સમસ્યા આપની? સાહેબ, આપણે એવું છે કે મારા ઘટાબાને અહીંયા એડમિટ કર્યા છે, જે ચાલી પણ નથી શકતા જે, અને એની સમસ્યા એ છે કે અમને જે ફોન કરીને કહે છે કે અહીંયા કોઈ આવતું નથી, અમે અહીંયા કહેવી તો અમને 4 નંબરમાં મોકલે, ત્યાંથી ફોન કરો, અને 2-3 ફોન તો ઉપાડતા પણ નથી, 2-3 વાર પછી ઉપાડે ફોન, અને અમે કહીએ દર્દીનું નામ પછી એની પાસે જાય અને ત્યાં બોલાવી બોલાવીને થાકી જાય છે. સ્ટાફને પણ કોઈ સ્ટાફ આવતો નથી સાહેબ. જે ખાસ કરીને જે અંદર દર્દીઓ છે તેના સગાઓ ખૂબ મોટી સમસ્યાઓ, તેમનો સંપર્કથી લઈને તેમને સારવાર મળી રહી છે કે નથી મળી રહી, તે બધા જ સવાલોને લઈને ભારે મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે. શું છે તમારા સગા સંબંધીની સમસ્યા, શું છે એમને પણ એમની એવી જ સમસ્યા છે? શું માનો છો આપ, અત્યારે સારવાર તમારા જે સગા સંબંધી સ્વજન છે તેને પૂરી પ્રમાણમાં મળી રહી છે? નહીં નહીં, કાંઈ મળી રહી નથી. આ લોકો અમને બહાર રાખે છે ને પછી કાંઈ ખબર જ નથી પડવા દેતા અંદર શું એ લોકો કરે છે. સગા સંબંધીઓને બહાર જ કાઢી મૂકે છે એ લોકો, અમે સવારના બહાર છીએ આમનામ. આ છે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓના સગા સંબંધીઓ, પરિવારજનો, તેમનો આક્ષેપ છે કે અંદર જે સારવાર મળવી જોઈએ તે મળતી નથી, દર્દીની શું સ્થિતિ છે તે જાણવા નથી મળી રહ્યો, સમયસર દવા નથી મળી રહી, અંદરના દર્દીઓને ફોનના સંપર્કથી કહી રહ્યા છે કે અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા નથી, ત્યારે સરકાર દ્વારા, તંત્ર દ્વારા તાત્કાલિકમાં તાત્કાલિક આ તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય તે સૌથી જરૂરી છે. અજીત ગઢવી, TV9.